જગતનો તાત કહેવાતો ખેડૂત કુદરતની દયા પર નિર્ભર રહેશે સમયસર પૂરતો વરસાદ ના વરસે તો જગતનો તાત મૂંઝાશે અને ખેડૂતો સરકાર તરફ આશાભરી મીટ માંડતા હોય છે જો કે સરકાર પણ ખેડૂતોની પીડા અને વેદનાને સાંભળવાને બદલે દેખી અનદેખી કરી નાખતા હોય છે ડેમી સિંચાઈ યોજના હેઠળના ડેમી 2 ડેમી 3 માં નર્મદા નીરની માંગ સાથે ખેડૂતો લડત ચલાવી રહ્યા છે જેના આજે પાંચમા દિવસે ખેડૂતોએ ગામમાં ટ્રેક્ટર અને પગપાળા રેલી યોજી જે રેલી દરમિયાન ખેડૂતોએ આક્રોશપૂર્ણ નારા લગાવી ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા રેલી ગામમાં આવેલા મહાદેવ મંદિર ખાતે પૂર્ણ થઈ હતી જ્યાં દેવાદિદેવ મહાદેવને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં સરકારને સદબુદ્ધિ આપો ભગવાન જેથી તે ખેડૂતોની વેદના સાંભળે તેવી આજીજી કરી હતી તેમજ જો ખેડૂતો ભગવાન મહાદેવ જેમ ત્રીજું નેત્ર ખોલશે તો સરકાર યાદ રાખશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી તો ખેડૂતો પણ હવે લડી લેવાના મૂડમાં છે અને આંદોલન છતાં સરકાર કે જિલ્લા કલેક્ટર હજુ તેની વાત સાંભળવા આવ્યા ના હોવાનો આક્રોશ ઠાલવ્યો હતો સરકારે ખેડૂતોને આકસ્મિક મૃત્યુ સહાય આપવાની જે જાહેરાત કરી છે તે જાહેરાત વિશે ખેડૂતોએ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે તેને મૃત્યુ સહાય નથી જોઈતી અને જો સરકારના નેતા મૃત્યુ પામશે તો ખેડૂતો સામે 5 લાખ આપશે અને જો સપ્તાહમાં પાણી ન મળે તો ખેડૂતોને આપઘાત જેવા પગલાં ભરવા મજબૂર થવું પડશે તો ખેડૂતોને આવેદનપત્ર પાઠવ્યા બાદ મંદિરના મહંત પણ જણાવે છે કે ખેડૂતોની કપરી સ્થિતિ છે અને આંદોલન છતાં સરકાર વાત સાંભળતી નથી ત્યારે ખેડૂતો દેવાદિદેવ મહાદેવના શરણે આવ્યા છે આમ ડેમી સિંચાઈ યોજના હેઠળ જળાશયો જો નર્મદા નીરથી ભરવામાં આવે તો 20 ગામના ખેડૂતોને ફાયદો થશે અને ખેડૂતો પાયમાલ થતા બચી જશે ખેડૂતોએ સરકાર સામે બાયો ચડાવી છે તો જળાશયમાં પાણી ના મળે ત્યાં સુધી ખેડૂત હાર નહીં માને અને લડતા રહેશે તેમ જણાવ્યું હતું આ ધરતીના સ્વરૂપો માં ધરતી અમારી શિવજીની દીકરી અને અમે આજ અમારા નાના બાપુને મળવા આવ્યા હતા કે આ નાના બાપુએ આ પૃથ્વીનું સર્જન કરી અને જેમાં જે અમુક જાડી ચામડીના કહેવાતા નેતાઓ સુધી અમે અમારા નાના બાપુને રજૂઆત કરવા આવ્યા હતા કે બાપુ આજ તારી દીકરીના સંતાનો દુઃખી છે અને અમે 5-5 દિવસથી અમે અવાજ કરીએ છીએ કોઈ સાંભળતું નથી ત્યારે અમે મારા નાના બાપુ પાસે રજા લેવા આવ્યા હતા કે અમે ત્રીજી આંખ ખોલીએ કે તમે તાંડવ કરશો અને જો અમે ત્રીજી આંખ ખોલવાની અમને નાના બાપુ હા પાડશે અને અમે ત્રીજી આંખ ખોલી અને અમને નાના બાપુ તાંડવ કરવાનું કહેશે તો એની સરકાર શ્રી અને અહીંના કલેક્ટર શ્રી જે અત્યાર સુધીમાં અમારી સાથે કોઈ પણ પ્રકારની વાત કરવા નથી માંગતા તે સાંભળી લે કે જો અમને અમારા નાના બાપુ જેવા દેવોના દેવ મહાદેવ અમને રજા આપશે તો અમે તાંડવ પણ કરી શકીએ છીએ અને ધરતીને ધોવાવી પણ શકીએ છીએ હર હર મહાદેવ ભોળાનાથને આવેદન પત્ર આપ્યું કારણ કે આ સરકાર નિમ્રી એવી છે ને કે અમે તો એવું વિચારીએ છીએ કે આવા નેતા મરી જાય ને તો અમે એને 5-5 લાખ રૂપિયા આપશું અને અમે જો એ કહેતો હતો ને કે અમે 15-15 લાખ ખેડૂતના ખાતામાં જમા કરાવશું પણ એ મરે ને એટલે ત્યારે અમારા ખાતામાં જમા કરશે અમે એને 13-13 લાખ રૂપિયા આપશું આવા નેતા મરે તો અને ખેડૂતના દીકરાની અત્યારે પરિસ્થિતિ તમે જુઓ આજે દરેક ખેડૂત ત્રાહિમાન છે અને પાક નિષ્ફળ જાય એવી પોઝિશન છે 8 દિવસની અંદર જો આ પાણી ન છોડે તો ખેડૂતને ઝેર પીવાનો સમય આવશે એવો સમય છે બાકી મોદી સરકારને કહીજો કે આવું કોઈ દિન વિચાર ધરતી પુત્ર છે એના નિયાકા લાગશે ને આ કમતે મરવાનો છે અને બીજા નંબરમાં કે ખેડૂતની હાઈ નથી હારી કારણ કે એને ખરી પરસેવાનો પૈસો છે એની મહેનતનો પૈસો છે આ તમારે જેને એસીમાં બે ને આવું કોઈ નથી કરતા કે ખેડૂતનો દીકરો મરે તો 2 લાખ અરે તમારા બાપના દાડામાં વાપરજો અમારે ખેડૂત એક રૂપિયો નથી જોતો અમે ઈશ્વર આગળ માગી છીએ કે ભગવાન તું દઈજે બાકી ભિખારી શું દે ખેડૂતને ખેડૂતો એની રીતે ભગવાને ખૂબ દયા કરી છે પણ તમારે એવા ભિખારી કઈ ન આપે હવે અમે એવી પ્રાર્થના ભગવાને કરી છે કે આવા નેતાને વહેલા તક 19 સાલમાં ઘર ભેગી ના કરી દઈએ ત્યારે આ 20 ગામના ખેડૂત આગેવાનોએ નક્કી કર્યું કે હવે આપણે જે મોટી સરકાર છે જે બધાની ઉપર બેઠી છે એવા ઈશ્વરને આપણે આવેદન આપી અને એ નિમિત્તે આ ગામના બધા લોકો અને આગેવાનો અહીંયા ભગવાન ભોળાનાથને આમંત્રણ આવેદન આપવા માટે આવેલા હતા બ્યુરો રિપોર્ટ એન્ડ ગુજરાત ન્યૂઝ